नमस्ते विद्यार्थी मित्रों, श्री सत्यसाई लक्ष्मी मोहन विद्यालय मोवास में आपका हार्दिक स्वागत करती हूँ। किम छो बाळको, बधा बाळको मजामा छो? तो बाळको, आजे आपणे भणीए धोरण 3 विषय हिंदी मा पाठ चोथो, सही शब्दों की पहचान। सही शब्दों की पहचान एटले साचा शब्दों की ओळख। तो अहीं चित्र आप्युं छे अने ए चित्रनी अंदर 3 विकल्प आपेला छे, 3 शब्दों आपेला छे अने ए 3 शब्दोमांथी जे चित्र छे शेनुं चित्र छे, कोनुं चित्र छे ए आपणे साचो शब्द ने ओळखवानो छे। अने अहीं आपणे ए शब्दनी सामे खराणी निशानी करवानी छे। तो सूचना छे, आपणे वाचे सही शब्दों के सामने खरा का चिन्ह लगाओ। साचा शब्दों की सामे खरा नो चिन्ह करवानो छे। त्यां अहीं आप्यो छे पोपट, पोपट नो चित्र आप्यो छे। तो शेनो चित्र छे? आपणे चित्र ने ओळखवानो। तो आपणे ओळखी लीधुं छे पोपट नो चित्र छे। पोपट ने हिंदी में शुं कहेवाशे? तोता। शुं कहेवाशे? तोता। तो अहीं जोईए तो पहलो शब्द छे मोर। कयो छे? मोर। ત્યાર પછી બીજો છે તોતા અને કૌવા। તો શેનું ચિત્ર છે? તોતા। તો તોતાની સામે ખરાની નિશાની આપેલી જ છે, તો આપણે અહીં કરવાની નથી, પહેલું ઉદાહરણ તરીકે આપ્યું છે। બીજું ચિત્ર શેનું છે? તો બીજું ચિત્ર છે ગાયનું। બીજું ચિત્ર ગાયનું છે। તો આપણે આગળ વાંચીએ કે શબ્દો વાંચીએ ગાય, ઘોડા, બકરી। તો શેનું ચિત્ર છે? ગાય। તો ગાય જ્યાં લખ્યું છે ત્યાં આપણે ખરાની નિશાની કરવાની છે, ગાય। ત્યાર પછી છે ચિત્ર શેનું આપ્યું છે? તીર। શેનું આપ્યું છે? તીર। તો તીર શબ્દ ક્યાં લખેલો છે? આપણે વાંચવાના છે શબ્દો અને ઓળખવાના છે। તો જોઈએ ત્રિશૂળ, તીર અને બંદૂક। તો કયા શબ્દની સામે ખરાની નિશાની આવશે? તો તીર। શેનું ચિત્ર છે? તીર। તો તીર શબ્દની સામે ખરાની નિશાની આપણે કરીશું। ત્યાર પછી આગળ શેનું ચિત્ર છે? તો ડમરું। તો ડમરું ક્યાં લખેલું છે તે માટે બધા શબ્દો વાંચવા પડશે। તો ચાલો વાંચીએ આપણે બધા શબ્દો। પહેલો શબ્દ છે તબલા, પલખાલ, ડમરું। આ રહ્યું ડમરું। તો ડમરુંની સામે ખરાની નિશાની કરી દેવાની। ત્યાર પછી શેનું ચિત્ર છે? બધા જ બાળદોસ્તો ઓળખો છો, શેનું છે? રિક્ષા। શેનું છે? રિક્ષા। તો શબ્દો વાંચીએ તો પહેલો શબ્દ છે કાર, સ્કૂટર અને રિક્ષા। તો રિક્ષા છે ત્યાં ખરાની નિશાની કરો। ત્યાર પછી છે બેટ। શેનું ચિત્ર છે? બેટ। તો શબ્દો વાંચીએ લડકી, પેન્સિલ અને બેટ। બેટ શબ્દની સામે ખરાની નિશાની કરવાની છે। ત્યાર પછી છે બેંગન। બેંગન એટલે રીંગણ। તો શબ્દ વાંચો જોઈએ તો કરેલા, ભીંડી, બેંગન। તો અહીં ખરાની નિશાની લગાવવાની છે। ત્યાર પછી છે શેનું ચિત્ર છે? તો ડાક્ટર, ડોક્ટર। તો શબ્દ વાંચો ડાકિયા, સૈનિક, ડાક્ટર। તો ડાક્ટર લખ્યો છે ત્યાં આપણે બધાએ ખરાની નિશાની લગાવી દેવાની છે। ત્યાર પછી આગળ છે માછલી। માછલીનું ચિત્ર આપ્યું છે અને ક્યાં લખ્યું છે એ તમારે બધાએ બાળદોસ્તોએ શોધવાનું છે। શબ્દો બધા વાંચી જવાના છે। ચાલો વાંચીએ શબ્દો તો મગર, માછલી। અહીંયા માછલી છે એટલે ખરાની નિશાની કરી દેવાની છે અને નીચે આપ્યું છે છીપકલી। ત્યાર પછી આગળ જોઈએ તો ફૂલનું ચિત્ર છે। ફૂલ પણ કયું ફૂલ છે? તો સૂરજમુખીનું ફૂલ છે।
तो शब्द वाँची आपणे गुलाब, गुलाबनुं फूल छे, ना नथी, मोगरा, मोगरानुं छे, नथी, सूर्यमुखी, सूर्यमुखीनुं फूल छे, तो हा, तो अहीं आपणे चित्रमां सामे खराने निशानी करवाने छे। त्यार पछी छे झंडा, झंडा तो आपणे शब्द वाँची रजाई झंडा धजा, तो शेनुं चित्र छे झंडामां खराणी निशानी करो। ત્યાર પછી શેનું ચિત્ર છે બિલાડી, બિલાડી એટલે બિલ્લી, તો શબ્દ વાંચો જોઈએ બિલ્લી આ રહ્યું, તો આપણે અહીં ખરાની નિશાની કરી દઈએ। બીજા શબ્દો પણ આપણે વાંચી લઈએ, ચૂહા અને શેર, તો બિલ્લી શબ્દ લખ્યો છે ત્યાં ખરાની નિશાની કરી દેવાની છે। બીજા નંબર પર સૂચના આપી છે સહી શબ્દો કે સામને ખરા કા ચિહ્ન લગાવો, ખરા શબ્દોની સામે ખરાની નિશાની લગાવવાની છે, બરાબર। તો અહીં પણ આપણે આગળ જે રીતે ખરાની નિશાની લગાવી છે તે રીતે જ અહીં પણ આપણે ખરાની નિશાની લગાવવાની છે। તો આપણે ચિત્ર જોવાનું છે, ઓળખવાનું છે અને શબ્દોને વાંચવાના છે, સાચા શબ્દોની સામે ખરાની નિશાની લગાવીએ। તો પહેલું ચિત્ર શેનું છે? તો પહેલું ચિત્ર છે પતંગ, તો પતંગ ક્યાં લખ્યું છે જોવાનું છે। તો આપણે શબ્દ વાંચીએ વર્ગ ત્રિભુજ પતંગ, તો અહીં ખરાની નિશાની લગાવી દઈએ। ત્યાર પછી છે ગુડિયા, ગુડિયા યાને ગીંગલી, તો શબ્દ વાંચીએ ક્યાં છે ગુડિયા, ગુડિયા બુઢિયા ખીલોના, ખીલોના તો છે પણ શેનું છે ગુડિયા, એટલે ગુડિયા શબ્દની સામે ખરાની નિશાની લગાવવાની છે। ત્યાર પછી છે રાની, તો રાજા રાની રાજકુમાર, શેનું ચિત્ર છે રાની, તો રાની શબ્દની સામે ખરાની નિશાની લગાવવાની છે। ત્યાર પછી છે શેનું ચિત્ર દેખાય છે, તો સૂર્ય, તો સૂર્ય ક્યાં લખ્યો છે આપણે શોધવાનો છે। તો જુઓ તારા ચંદ્રમા અને સૂર્ય, સૂર્યની સામે, સૂર્ય શબ્દની સામે ખરાની નિશાની લગાવો। ત્યાર પછી છે નૌકા, નૌકા યાને નાવ, તો જુઓ ક્યાં લખ્યું છે, તો અહીંયા આ રહ્યું, અહીં ખરાની નિશાની લગાવો। બધા જ શબ્દ વાંચી લઈએ, નાવ જહાજ નારકી, તો નાવ શબ્દની સામે આપણે ખરાની નિશાની લગાવી છે। ત્યાર પછી શેનું ચિત્ર છે વાંદરો, વાંદરો યાને બંદર, બંદર શબ્દ શોધો, બંદર ગધા શેર, તો શેનું ચિત્ર છે બંદર, તો અહીં ખરાની નિશાની કરી દેવાની છે। ત્યાર પછી આગળ જોઈએ આપણે, તો અહીં શેનું ચિત્ર છે સફરજન, સફરજનને હિન્દીમાં શું કહેવાશે સેબ, શું કહેવાશે સેબ, તો સેબ ક્યાં લખ્યું છે, તો સેબ અમૃત શરીફા, તો અહીં ખરાની નિશાની લગાવો। ત્યાર પછી શેનું ચિત્ર છે કાર, વેન કાર ટ્રક, તો કારની સામે ખરાની નિશાની કરી દઈએ। ત્યાર પછી શેનું ચિત્ર છે બંદૂક, તો બંદૂક ક્યાં લખ્યું છે શોધવાનું છે આપણે, તો અહીં તીર, તીરનું ચિત્ર છે ના બંદૂક છે, તો હા ખરાની નિશાની કરીએ, પિસ્તોલ, તો પિસ્તોલ છે નહીં। ત્યાર પછી શું છે ગેંદ, તો ગેંદનું ચિત્ર આપ્યું છે નહીં, ગોલી, તો ગોલીનું ચિત્ર છે નહીં, તો શેનું ચિત્ર છે અંડા, તો અંડા શબ્દ લખ્યો છે ત્યાં આપણે ખરાનો નિશાની લગાવવાની છે। ત્યાર પછી ફૂલ છે, ફૂલ શેનું છે આપણે વાંચીએ, તો કમલ, કમલનું ફૂલ છે નહીં, ગુલાબ, ગુલાબનું ફૂલ છે, તો હા, તો અહીં ખરાની નિશાની લગાવી દઈએ, ગેંદા, ગેંદા પણ નથી। ત્યાર પછી છે ઘડિયાળ, તો કઈ ઘડિયાળ છે આપણે વાંચીએ, કલાઈ ઘડી, તો હા, તો અહીં ખરાની નિશાની લગાવવાની છે। આપણે બીજા શબ્દો વાંચી લઈએ, દીવાર ઘડી ટેબલ ઘડી, તો કલાઈ ઘડી છે એટલે કલાઈ ઘડીની સામે આપણે ખરાની નિશાની લગાવી છે। તો બાળદોસ્તો તમારે આ બધા જ શબ્દો છે એ શબ્દોની સામે ખરાની નિશાની કરવાની છે, ચિત્રને જોઈને ખરાની નિશાની કરજો અને નોટબુકમાં આ બધા જ શબ્દો લેસનમાં લખીને મોકલવાના રહેશે।
धन्यवाद।